ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના ઓડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ નામાનામો તત્વ ભાગ બીજો, એનું જે બીજું પ્રકરણ છે ઘસારાના હિસાબો, એની આજે આપણે શરૂઆત કરવાની છે. હવે આ પ્રકરણ જે છે એ તમારા વાર્ષિક હિસાબો માટે ખાસ અગત્યનું છે, કારણ કે વાર્ષિક હિસાબોની અંદર જે હવાલાઓ આવે છે એ હવાલાઓની અંદર જનરલી મોટા ભાગે એક હવાલો કોનો હોય છે તો કે ઘસારાને લગતો હવાલો આપેલો છે. એમાં ખાસ કરીને આપણી જે મિલકતો છે, એટલીસ્ટ હવાલાઓની અંદર 2-3 મિલકતો ઉપર તમને ઘસારો ગણવાનું હવાલાઓની અંદર તમને વાર્ષિક હિસાબમાં કીધેલું હોય છે. તો એના બેઝિક કોન્સેપ્ટ માટે ઘસારો કોને કહેવાય, આપણે આમ તો પહેલા ચેપ્ટરની અંદર અલગ અલગ જે ટર્મ્સ આવે છે અથવા અલગ અલગ જે આપણે પદ આવે છે એની અંદર આ શબ્દનો તમારે ઉપયોગ થઈ ગયેલો છે. ઘસારો અને ભાગ બે શબ્દ જે છે અગાઉ તમારે આવેલા છે. તો ઘસારો જે છે એની માટે તમારે એનો પ્રોપર અર્થ જે છે એ ખાસ અહીંયા યાદ રાખવાનો છે. જનરલી આપણે યાદ રાખતા હોય કે મિલકતો જે છે જેમ જેમ એનો વપરાશ થતો જાય એમ એમની કિંમતમાં શું થતો જાય છે, ઘટાડો થતો જાય છે. અને એક વસ્તુ ખાસ ઘસારા માટે યાદ રાખવાની છે કે કાયમી ધોરણે ઘટાડો થતો, એક વર્ષે ઘટાડો થાય, બીજા વર્ષે ઘટાડો ન થાય, ત્રીજા વર્ષે ફરી પાછો ઘટાડો કરીએ તો એ જે છે બાબત ઘસારાની અંદર લાગુ પડશે નહીં. ઘસારો જે છે એ કાયમી ધોરણે અને વર્ષના અંતે જ આપણે એની ગણતરી કરતા હોય તો દર વર્ષે આપણી જે મિલકતો છે એની ઉપર તમારે અમુક નિશ્ચિત રકમ જે છે ઘસારા સ્વરૂપે બાદ કરવાની હોય છે. અને એક શબ્દ ખાસ અગત્યનો છે, કાયમી ધોરણે એક વર્ષે તમે મિલકત ઉપર જોગવાઈ કરી ઘસારા, બીજા વર્ષે ન કરો તો એ જે છે એકાઉન્ટિંગ રીતે અથવા નામાની પદ્ધતિએ જે છે એ સાચું ગણાય નહીં. ઘસારો ગણતા હોવ તો કાયમી ધોરણે જે છે તમારે ઘસારો ગણવો પડશે. એક વર્ષે ગણ્યું, બીજા વર્ષે ન ગણ્યું તો એ ચાલે નહીં. તો ઘસારાનો પેલા આપણે સામાન્ય અવાજ જે આપણે અગાઉના પાર્ટ 1 ની અંદર પણ તમારે આવેલું છે, ઘસારો જે છે એ શું છે તો કે આપણી મિલકતોમાં જે કાયમી ધોરણે રકમ આપણે માંડી વાળતા હોઈએ છીએ અથવા જે રકમ એમાંથી બાદ કરતા હોઈએ છીએ એને આપણે ઘસારો કહીએ છીએ. અને ઘસારો પ્રેક્ટિકલ કોન્સેપ્ટમાં સમજવા જઈએ તો કોઈ પણ આપની મિલકત તમે લઈ લો, વાહન લઈ લઈએ કે કોઈ પણ મકાન લઈ લઈએ, આવી મિલકતો લઈએ તો તમને આપણને ખ્યાલ છે કે જેમ જેમ તમે એનો વપરાશ કરશો તો એની જે કિંમત છે એનું જે મૂલ્ય છે એ શું થતું જાય છે, ઘટતું જાય છે. અને આ જે ઘટાડાની રકમ આપણે જે હિસાબોની અંદર જે બાદ કરતા હોઈએ છીએ એને આપણે શું કહીએ છીએ, મોટાભાગે ઘસારા તરીકે ગણતા હોઈએ છીએ. કાર્ટર એનો જે એનો અર્થ તેને જે વ્યાખ્યા આપી છે, કાર્ટરના મત મુજબ ઘસારો એટલે શું તો કે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને કાયમી, જો બે શબ્દ અગત્યના છે, ક્રમશઃ અને કાયમી ધોરણે જે ઘટાડો કરવામાં આવતો હોય છે એને આપણે ઘસારા તરીકે ગણીએ છીએ. ક્રમશઃ શબ્દ અને કાયમી આ બંને જે છે ખાસ અગત્યના શબ્દ છે ઘસારાના વ્યાખ્યા માટે. કાર્યકારે જે આપી છે એની અંદર મેં ક્રમશઃ અને કાયમી બે શબ્દો ઉપર ભાર મૂક્યો છે. પછી અહીંયા મેં 6 મુદ્દાઓ મેં સ્પેસિફાઈ કર્યા છે. આ જે આખું પ્રકરણ છે અત્યારે 11 ધોરણમાં થોડું તમને નાનું પ્રકરણ અથવા બેઝિક કોન્સેપ્ટ તરીકે તમને આપ્યું છે, પણ આગળ જતા કોલેજની અંદર તમને આ ચેપ્ટર જે છે ડિટેલમાં જે છે અભ્યાસ એનો કરવાનો રહેશે. એટલા માટે બેઝિક કોન્સેપ્ટ અત્યારે પાયાનો તમારો ઘસારાને લગતો ક્લિયર હોવો જોઈએ. તો જ્યારે પણ આપણે ઘસારાની વાત કરીએ ત્યારે અમુક બેઝિક બાબતો અગત્યના મુદ્દા તરીકે મેં સ્પેસિફાઈ કરી છે, તમારે લાઈફ ટાઈમ આને યાદ રાખવાની છે. જ્યાં સુધી તમે એકાઉન્ટ ભણતા હશો ત્યાં સુધી ઘસારાને લગતી જે અગત્યની બાબત જે છે, જ્યારે જ્યારે પણ ઘસારો આવશે ત્યારે આ બધી બાબત જો ક્લિયર થશે તો ત્યારે તમને એ મુદ્દાને સમજવામાં સરળતા રહેશે. પહેલો મુદ્દો શું છે કે ઘસારાને બિન રોકડ મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે. જનરલી આપણે જ્યારે ખર્ચની વાત કરતા હોય ત્યારે આપણે હંમેશા દાખલા તરીકે પગાર છે, સ્ટેશનરી છે, ભાડું છે, આ બધા રોકડ ખર્ચ કહેવાય. રોકડ ખર્ચ એટલે શું કે તમારે પૈસા આપવા પડશે. પગાર જે છે તમારા કર્મચારીને રોકડ સ્વરૂપે આપવો પડશે. સ્ટેશનરી ખરીદો છો તો સ્ટેશનરીના પૈસા રોકડા તમારે એને આપવા પડશે. પણ ઘસારો જે છે એક પ્રકારનો મહેસૂલી ખર્ચ છે, પણ એવો બિન રોકડ, આમાં તમારે કોઈને રોકડા પૈસા ચૂકવવાના થતા નથી. એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે ઘસારો કેવો ખર્ચ છે, બિન રોકડ મહેસૂલી ખર્ચ છે, એમાં કોઈ રોકડ ચૂકવણી થતી નથી. બીજો અગત્યનો મુદ્દો છે, આપણે વાર્ષિક હિસાબોની અંદર આ વસ્તુ સ્પેસિફાઈ કરવાની હોય છે કે ભાઈ ઘસારો છે એની નોંધ ક્યાં થાય છે. પહેલી તો કે મિલકત આપણે જે પાકું સર્વ્યું છે એમાં મિલકત લેણામાં મિલકતમાંથી બાદ થાય. બીજી અસર તો કે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ આપણે એને મિલકતના ઘસારા તરીકે નોંધવાનું હોય છે. જે તે મિલકત આપણે કાયમી મિલકત છે કે જેની ઉપર તમે ગણતા હો, જમીન છે, મકાન છે, તો જે તે મિલકતનો ઘસારો એમ તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ સ્પેસિફાય કરવાનું છે. ત્રીજો મુદ્દો છે
घसारो गणवानो क्या याद खास अगत्य नु छे हमेशा याद राखवानो घसारो जे छे हिसाबी वर्षना અંતે એટલે કે આપણે હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય તો 31/3 માર્ચ 31 ના રોજ તમારે જે તે મિલકત ઉપર ઘસારો કરવાનો હોય છે અધવચ્ચે તમે કોઈ દિવસ હિસાબો લખતા હો વાર્ષિક હિસાબો લખતા હો તો અધવચ્ચે કોઈ દિવસ ઘસારો ગણાય નહીં એક વસ્તુ ખાસ યાદ રાખવાની મિલકત તમે જો વર્ષ હિસાબી વર્ષમાં અધવચ્ચે અથવા કોઈ વચ્ચેના સમયગાળાએ ખરીદી એક એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે કોઈ મિલકત જે છે તમે પહેલી નવેમ્બરના રોજ ખરીદી છે તો નવેમ્બરથી લઈ માર્ચ સુધીનો જે સમયગાળો છે એટલા મહિના માટે તમારે ત્યાં ઘસારો ગણવાનો હોય છે અને આવા દાખલાઓ આવા જે મુદ્દાઓ છે હવાલાઓની અંદર તમને સ્પેસિફાઈ કરેલા છે એટલે આમાં ખાસ શું યાદ રાખવાનું છે કે ઘસારો જે છે હિસાબી વર્ષના અંતે જે તે મિલકતમાંથી માની વાળવામાં આવતો હોય છે પછીનું છે ઘસારો એક પ્રકારની જોગવાઈ છે આ મુદ્દાને પણ તમારે ખાસ સમજવાનું છે બિન રોકડ મહેસૂલી ખર્ચ છે એક પ્રકારની જોગવાઈ છે જોગવાઈ અને અનામત આખો આ ત્રીજું પ્રકરણ જે છે અને પછીનું પ્રકરણ છે એની અંદર આપણે ડિટેલમાં એનો અભ્યાસ કરવાનો જ છે અને અગાઉના લેક્ચર્સમાં આપણે એની ચર્ચા પણ કરેલી છે એટલે કે ઘસારાને એક પ્રકારની જોગવાઈ તરીકે તમારે ગણવાનું છે શું કામ જોગવાઈ તરીકે કારણ કે એક પ્રકારનો બિન રોકડ ખર્ચ છે એમાં તમારે રોકડની ચૂકવણી કરતા નથી પણ છતાં તમે એને ખર્ચ તરીકે દર્શાવો છો એટલે એક પ્રકારની તમારી જોગવાઈ ગણાય છે પછીનો મુદ્દો છે ઘસારાની ગણતરી હંમેશા જે તે મિલકતની આ સૌથી અગત્યનો છે હિસાબોની અંદર ખાસ તમારે યાદ રાખવાનું હંમેશા મિલકતની પડતર કિંમત ઉપર જ ઘસારો ગણવાનો હોય તમને મોટા ભાગે હવાલો આપ્યો હોય છૂટો હવાલો આપ્યો હોય વાર્ષિક હિસાબની અંદર તો એવું બની શકે કે મિલકત આપ્યું એની કાઉન્ટમાં લખેલું હોય કે એની બજાર કિંમત અથવા પડતર કિંમત આટલી છે તો યાદ રાખવાનું કે હંમેશા ઘસારો ગણવાનો કોની ઉપર પડતર કિંમત ઉપર જ ગણાય છે છેલ્લો મુદ્દો છે કે ઘસારાની રકમ નક્કી કરતી વખતે મિલકતનો વપરાશ એ મહત્વનું પરિબળ છે મિલકતનો વપરાશ એટલે શું જનરલી આપણને ખ્યાલ હોય છે અથવા આપણે અંદાજ લગાવતા હોય તમે કોઈ મિલકત ખરીદો તો ઈ મિલકતનું એક્સપેક્ટેડ આયુષ્ય એટલે કે આપણે અનુમાનિત આયુષ્ય કેટલું અંદાજિત આયુષ્ય કેટલું રહેશે એ આપણે એનું અનુમાન અગાઉથી કરતા હોઈએ છીએ દાખલા તરીકે આપણે વાહન લીધું તો જનરલી આપણે એવું એક્સપેક્ટ કરીએ કે આ વાહન છે 10 વર્ષ 15 વર્ષ સુધી આપણી પાસે સચવાઈને રહેશે કોઈ બીજા બાહ્ય પરિબળની ઉપર અસર ન કરે કે એક્સિડન્ટ ન થાય ચોરાય ન જાય તો આપણે જનરલી એવું એક્સપેક્ટેશન રાખીએ કે આ વાહન છે 10 વર્ષ સુધી મારી પાસે રહેશે એનું આયુષ્ય આપણે કેટલું માનીને ચાલીએ છીએ 10 વર્ષ તો આ જે અંદાજિત આયુષ્ય છે એ આપણા માટે ઘસારાની ગણતરી વખતે મહત્વનું પરિબળ બની રહે છે હવે ઘસારાના આપણે ગણતરી માટેના બે મેઇન સૂત્ર છે અલગ અલગ પદ્ધતિઓ છે જે આપણે આગળના લેક્ચર્સમાં એની ચર્ચા કરશું પણ બે સૂત્ર તમારે જરૂરી ખાસ યાદ રાખવાના છે પહેલું બહુ સિમ્પલ સૂત્ર છે વી એટલે શું થાય એટલે સમજી લઈએ ડી એટલા માટે કારણ કે ઘસારાને ઇંગ્લિશમાં કહેવાય છે ડેપ્રિશિએશન એટલા માટે આપણે ઘસારાને ઇન્ડિકેટ કરીએ છીએ કેપિટલ ડી વડે અને જે સી લખેલો છે એ ઇન્ડિકેટ કરે છે કોસ્ટ વેલ્યુ એટલે કે પડતર કિંમત જે તે મિલકતની પડતર કિંમત અને આર જે છે એ શું છે તો કે રેટ ઓફ ડેપ્રિશિએશન એટલે કે ઘસારાનો દર એક એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે મકાનની કિંમત 5 લાખ હોય અને કીધું હોય 10% ઘસારો ગણો તો આપણે શું કરવાનું થાય 5 લાખના 10% એ આપણા માટે એનું સૂત્ર થઈ જાય આમ તો સિમ્પલ તમે યાદ રાખો તો ખબર પડે કે જેટલા ટકા આપ્યા હોય પડતર કિંમતના એટલા ટકા કરવા એટલે તમને જે કિંમત મળશે એની કિંમત મળશે તો કે ઘસારાની કિંમત મળશે આ તો પહેલું તો બહુ સિમ્પલ સૂત્ર હતું મેઇન તમારે આ ખાસ યાદ રાખવાનું છે અમુક વખત હવાલાઓની અંદર આ પ્રકારની માહિતી આપેલી હોય કે જેમાં જે તે મિલકતનો ઘસારાનો દર ન આપ્યો એટલે 10%, 5%, 2% એવો દર ન આપ્યો પણ શું આપેલું હોય તમને તો કે પડતર કિંમત આપી હોય એસ એસ એટલે તેને કહેવાય સ્ક્રેપ વેલ્યુ ભંગારને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્રેપ વેલ્યુ એટલે આપણે એસ જે છે એ કોને તરીકે ગણવાનું છે ભંગાર કિંમત અને એ એટલે શું થાય તો કે નંબર ઓફ યર્સ એટલે કે એનું અંદાજિત આયુષ્ય તો આ બે વસ્તુ જ્યારે આપી હોય ભંગાર કિંમત આપી હોય અને અપેક્ષિત આયુષ્ય આપ્યું હોય અને તમને દર ન આપ્યો હોય તો એવા સમયે ઘસારો તમારે આ સૂત્રથી ગણવાનું છે પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત એને ભાગ્યા અપેક્ષિત આયુષ્ય અથવા અંદાજિત આયુષ્ય તો એને આધારે તમને જે કિંમત મળશે એ પણ કિંમત મળશે તો કે ઘસારાની કિંમત ગણાશે આ સૂત્ર જે છે ખાસ યાદ એટલા માટે યાદ રાખવાનું છે કે અમુકવાર 12મા ધોરણમાં પણ વાર્ષિક હિસાબોનો જે દાખલાઓ આવે છે એની અંદર આ રીતનો ઘસારાને લગતો હવાલો તમને પૂછાઈ શકે કે જેમાં તમને ઘસારાનો દર નહીં આપ્યો હોય પણ શું આપેલો છે
જેતે મિલકતની પડતર કિંમત ભંગાર કિંમત અને અંદાજે આયુષ્ય કોલેજની અંદર મોટા ભાગે આ રીતના દાખલાઓ ઘસારાની અંદર આ સૂત્રને લગતા દાખલાઓ હોય છે એટલે ખાસ બેઝિક કોન્સેપ્ટ માટે યાદ રાખવાનું છે કે ઘસારો ગણવો હોય તો કઈ રીતે ગણાય પડતર કિંમતમાંથી ભંગાર કિંમત બાદ કરો એને ભાગ્યા અપેક્ષિત આયુષ્ય એટલે તમને શું મળશે તો ઘસારાની કિંમત મળશે પછીનું જે છે કે ઘસારાનો દર શોધવો હોય તમને ઘસારો આપી દીધેલો છે પડતર કિંમત આપેલી છે તમારે ઘસારાનો દર શોધવો છે આ માત્ર સમજૂતી માટે છે મોટા ભાગે દાખલાની અંદર કંઈ આનો કોઈ વધાર થતો નથી પણ સમજૂતી માટે યાદ રાખવાનું છે આ સૂત્રમાં સૂત્રનો કર્તા તમે આર ને બનાવો તો આ સી અહીંયા ગુણાકારમાં છે અહીં જશે તો એ ભાગાકારમાં થઈ જાય સો અહીંયા ભાગાકારમાં છે આ સાઈડ જશે તો ગુણાકારમાં તો એ સૂત્ર તમારું કોનું બની જશે ઘસારાના દર એટલે કે બી અપોન સી ઇન્ટુ 100 તો આજે છે આપણે મેઇનના ઘસારાના અગત્યના કોન્સેપ્ટ માટેના જગતના મુદ્દા જે યાદ રાખવાના છે એ અને ઘસારાના સૂત્ર કઈ રીતે ગણાય એની આપણે બેઝિક ખાલી આ સમજૂતી મેળવી તમારે બધાએ ખાસ તો ઘસારાના લક્ષણો તમે જોશો તો ત્યાં તમને 8 જેટલા લક્ષણો આપ્યા છે અને ઘસારાની જોગવાઈના હેતુ એની અંદર પણ તમને થિયરીની અંદર 7 મુદ્દા આપ્યા છે અને બીજું ઘસારાને અસર કરતા પરિબળ તો એની અંદર તમે જોશો તો તમને બીજા 7 મુદ્દા આપ્યા છે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે થિયરીટિકલ કોન્સેપ્ટ સમજવાનો છે મેઇન આપણા માટેનો જે મેઇન મુદ્દો છે કે ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના પરિબળ આ મુદ્દો જે છે એની અંદર આ સૂત્રના બે ત્રણ મુદ્દાઓ પણ આવી જાય છે કે જેમાં તમને પડતર કિંમતની વાત છે અંદાજિત આયુષ્ય છે ભંગારની કિંમત છે મિલકતનો વપરાશ સમારકામ અને જાળવણી ખર્ચ છે મિલકતમાં રોકાયેલી મૂડીનો વ્યાજ છે નવી શોધખોળ અને અન્ય પરિબળ આ બધી બાબતો જે છે એની સ્પેસિફિકેશન ત્યાં આપ્યું છે એ જે બાબત છે અને સાથે સાથે ઘસારો ગણવાની અલગ અલગ પદ્ધતિઓ ટોટલ તમને 10 પદ્ધતિઓ સ્પેસિફાય કરી છે પણ આમાંથી પહેલી જે બે પદ્ધતિઓ છે એક છે સીધી સરખાવતાની પદ્ધતિ અથવા સીધી રીતની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ મોટા ભાગે આ બે જ પદ્ધતિઓને આધારે તમને 11-12 ની અંદર દાખલાઓ પૂછાય છે કોલેજની અંદર તમે આગળ જશો ત્યારે એની અંદરના બીજા મુદ્દાઓ જે છે એમાંથી પણ તમને દાખલાઓ પૂછી શકે પણ એ બાબત જે છે આગળ પછી લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે એ જે પદ્ધતિઓ છે દસેક પદ્ધતિઓ અને ઘસારો અને ઘસારાના દરની નક્કી કરતી વખતે જે અગત્યના પરિબળ છે એની બાબતો એ આપણે હવે પછી લેક્ચરમાં જ્યારે ભેગા થશું ત્યારે એની સમજૂતી મેળવશું ત્યાં સુધી જઈએ